ગુજરાતમાં વિકાસની વાતો થઈ રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ નજરે પડી રહી છે એક બાજુ યાત્રાધામ અંબાજીમાં વિકાસ થઈ રહ્યો છે પરંતુ રહેણાંક વિસ્તારમાં આજે પણ ગંદકી નજરે પડી રહી છે અંબાજીના દરેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ગટરો અને પાણીની મોટી સમસ્યા વર્ષોથી ચાલી રહી છે અંબાજીના ઘણા વિસ્તારો જેમાં ભાટવાસ વિસ્તાર રબારીવાસ ગુલઝારીપુરા શક્તિધારા અને અંબાજીનો સૌથી મોટો વિસ્તાર ગણાતો 8 નંબર વિસ્તાર જે ખુલ્લી ગટરો અને ઉભરાતી ગટરો ગંદકીના કારણે સ્થાનિકોમાં રોષ નજરે પડી રહ્યો છે અંબાજી ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અંબાજી ગ્રામ પંચાયતમાં કોઈ પણ પગલાં ભરતું નથી તંત્ર દ્વારા હાલમાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે યાત્રાધામ અંબાજીનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મંદિર સંચાલિત જે સંસ્થાઓ છે અને મંદિરને જોડતા રસ્તાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ અંબાજીના જે રહેણાંક વિસ્તારો છે એના અંદર ગટરની પાણીની રોડ રસ્તાની પુષ્કળ સમસ્યાઓ છે એમાં પણ અંબાજીના રહેણાંક વિસ્તારમાં સૌથી મોટો ગણાય એવો 8 નંબરનો વિસ્તાર તેના પ્રવેશવાના તમામ માર્ગો ઉપર જ્યારે પગ મૂકો ત્યારથી જ ગટરના ગંદા પાણીમાં પગ ડૂબોડાઈ જાય અંબાજી ગ્રામ પંચાયત દ્વારા કચરાના ડમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવેલા છે પાણીની પાઇપો નાખવાના બહાને જે રસ્તા તોડવામાં આવેલા છે એ પણ રસ્તા હજી ઉબડખાબડ છે ગ્રામના આગેવાનો દ્વારા અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ હાલ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ નથી તેમ છતાં પણ સરકાર દ્વારા પણ એમની ફરિયાદો ધ્યાને લેવામાં આવતી નથી